ખડખડ ગામથી ભૂખલી સાથરી ગામ સુધી નવા બનેલા પુલ અને ડામર રોડમાં ભ્રષ્ટાચારની ગંધ તંત્રની મિલીભગતના આક્ષેપ કરતા ગ્રામજનો વડિયા તાલુકાના ખડખડ ગામથી ભૂખલી સાથરી સુધીના બનેલા ડામર રોડની સાઈડો બુરવામાં આવી નથી અને રોડની સાઈડો પર ઉગેલા વૃક્ષો રોડ પર ઢળી પડ્યા છે જેને લઈને અકસ્માતનો ભય ગ્રામજનોમાં સતાવી રહ્યો છે આ વૃક્ષના કટિંગની માંગ કરી રહ્યા છે ગ્રામજનો ખડખડ ગામથી ભૂસલી સાથરી સુધી બનેલો પુલ ઉપર ડામર પાથરવામાં આવ્યો નથી પુલ ના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાની શંકાઓ આરસીસી રોડ નું નબળું કામ થવાની આશંકાઓ રહી છે ના થયેલા કામમાં પગની એડી મારે ત્યાં તૂટતું જાય છે ચોમાસાની ઋતુમાં આ પુલોમાં ભ્રષ્ટાચારની આશંકાઓને લઈને તૂટી જવાની સંભાવના અનુમાન કરી રહ્યા છે ગ્રામજનો ખડખડ ગામના સરપંચ મુગલુભાઈએ અનેક લેખિત અરજીઓ કરી તંત્ર હજુ સુધી તપાસ કરવા પણ આવ્યું નથી શું ઉચ્ચ અધિકારીઓની છે સવાલો સતાવી રહ્યા ગ્રામજનોમાં હાલ આ પુલ અને ડામર રોડ તેમજ આરસીસી રોડ બન્યા તેને એક વર્ષ પણ થયું નથી ત્યાં તૂટવાની ફરિયાદો ઉઠે છે નબળા કામની અને અધૂરા કામ કરી કોન્ટ્રાક્ટરો પૂર્ણ બતાવી મલાઈ તારવી ગયાના આક્ષેપ અને ફરિયાદ કરી રહ્યા છે છેવાડાના ગામોમાં વિકાસના નામે ભ્રષ્ટાચાર થયા ઉઠ્યાની ફરિયાદો પરંતુ બે ધ્યાન તંત્રને બહેરા અને કાને લેખિત વાંચ પહોંચતી નથી જેથી કોઈ તપાસ થાય કે અધૂરા કામોથી પીડાતા ખડખડ ગામના ગ્રામજનોના પ્રશ્ન હલ થાય ખડખડ ગામના ગ્રામજનો કાં જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે તંત્રથી લઈ ધારા સભ્ય સુધી લેખિત ફરિયાદો છતાં તંત્ર ગાઢ નિંદ્રામાં તેવા વેધક સવાલો કરી રહ્યા છે ગ્રામજનો જો આ કામની પૂર્ણ તપાસ કે અધૂરા કામો પૂર્ણ નહીં થાય તો ખડખડ ગામના ગ્રામજનો ગાંધી ચિંધિયા માર્ગ અપનાવસીની ચીમકી આપી છે હાલો હું ખડખડ ગામનો રહે છું પરબતભાઈ વલ્લભભાઈ ભેસાણિયા અમારા ગામમાં ડામરના કામ થયા છે આરસીસી ના કામ થયા છે એકદમ નબળા થયા છે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ રાજકીય આગેવાનો કે કોઈ સરકારી અધિકારીઓ ધ્યાન દેતા નથી અને બાવળની સાઈડમાં મોટા મોટા બાવળ થઈ ગયા રોડની સાઈડમાં એ પણ કોઈ હટાવતું નથી અને એકદમ કામ નબળું થયું છે પુલ થયા છે એમાં આજે પુલની ઉપર ડામર નથી અને કોઈ રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન દેતું નથી હાલો હું ખડખડ ગામનો રહી બટુકભાઈ નારણભાઈ બોગાણી આથી નિવેદન કરું છું કે આ ગામમાં જે રોડનું કામ ચાલુ થયું છે તે આ સાઈડ કંઈક ભરેલ નથી આજુબાજુ કાંટા ને જંગલ કાપેલ નથી અને એમનામાં પલતર મૂકીને સાઈડ મૂકીને બુગદા ભરેલ નથી આવી રીતે અકસ્માતનો ભય સર્જાવાની ભીતી છે લોક લોકપાલની રીતે અમે અમારી રીતે ઉપર જાણ કરેલ છે અરજી કરેલ છે પણ કોઈ તંત્ર જવાબદાર જતું નથી તંત્ર ઊંઘસી હોય એવું લાગે છે ખડખડ ગામનો વતની છું ચંદુભાઈ વલ્લભભાઈ સોરઠિયા અમારું નામ છે જે અમારા ખાખરિયાથી સાથળી સુધીનો જે નવો રોડ બનેલો છે એના હજી ત્રણ ચાર મહિના થયા છે જે તે કોન્ટ્રાક્ટરો જે કામ કરવાના હોય અન્ય કે જો રોડની સાઈડ પૂરી કરવી પછી આપ જોઈ રહ્યા છો બાવળના ઝુંડ છે એટલા ઝુંડ જેમાંથી સાફ કરવાના પછી નવા બ્રિજ બન્યા છે એની ઉપર જે ડામરની કવરિંગ કરવાનું હોય એ પણ નથી કર્યું જે પ્રોટેક્શન દિવાલો જે તે આપી હોય જે એની જરૂરિયાત હોય જેટલી લંબાઈ હોય એ પ્રોટેક્શન દિવાલો પણ નથી થઈ અને અવારનવાર વાહન ચાલકોને વાહન ચલાવવામાં જો બાવળના ઝૂંડથી અવારનવાર નાના મોટા એક્સિડન્ટો થતા હોય અને અવારનવાર સરપંચો દ્વારા ગ્રામજનો દ્વારા રજૂઆતો કરી છે છતાં પણ તંત્ર આંખાડા કાન કરતું હોય એવું અમને લાગે છે અને આપ જોઈ રહ્યા છો કે રોડના ખરખડ ગામનો સરપંચ છું મારું નામ મંગળુભાઈ જીલુભાઈ વાળા આ હાથળીથી ખાખરિયા લગીનો રોડ થઈ ગયેલો છે એની સાઈડ ઉપરવાની બાકી છે પુલિયા બની ગયા છે એમાં ડામર હજી બાકી છે અને રામબાવળના રામબાવલની કાટું એમને કાપેલ નથી સાઈડું બુરાણા વિના એમનો આ એક્સિડન્ટની ભય છે આ અંગે તમે કોઈ તંત્રને કીધું છે આ આ તંત્રને લેખિત મોખિત બે રજૂઆત કરેલ છે છતાં કોઈ અમારી રજૂઆત સાંભળતું નથી કોઈ અધિકારીઓ તપાસ કરવા આવ્યા નથી કોઈ અધિકારીઓ આવ્યા નથી કોઈ ધારાસભ્ય આવ્યા નથી કોઈ સંસદ સભ્ય આવ્યા નથી કોઈ વ્યક્તિ ધ્યાન દેતું જ નથી બીરો રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી અમરેલી